नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। अत्यारना सौथी पहला समाचार विशे वात करिए तो करदाताओं माटे राहतना समाचार समाव्या छे। इनकम टैक्स रिटर्न फाइल करवानी मुदत फरी एक वार लंबावामां आवी छे। हवे आगामी 15 मार्च 2022 सुधी इनकम टैक्स रिटर्न फाइल करी शकाशे। नाणा मंत्रालयना महसूल विभागे तेने लईने जाहेरनामुं बहार पाड्युं छे। पहला 31 डिसेम्बर 2021 सुधीनी मुदत आपवामां आवी हती। विविध ऑडिट रिपोर्ट फाइलिंग करवानी मुदत पण 15 फेब्रुआरी 2022 सुधी लंबावामां आवी छे। कोरोना काळमां करदाताओने मोटी राहत आपवामां आवी छे। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે। ગઈકાલે ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા, જ્યારે 2704 દર્દી કોરોનાને માત આપીને સાજા પણ થયા છે। ગઈકાલે દિવસ દરમિયાન 3 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા। ગુજરાતમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 37238 થઈ ગઈ છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી તેમજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા અંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે। ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, જેમાં ધોરણ 1-5માં 1300 અને ધોરણ 6-8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે। તે સિવાય વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા અંગે પણ જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું હતું કે 50,000 ટેબ્લેટ બનાવવાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને 20,000ની કિંમતના ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને આજથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેની અંદર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રાજ્યમાં આજથી તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે। અત્યાર સુધી 400 લોકોને છૂટછાટ આપવામાં આવી હતી, જ્યારે બંધ સ્થળોએ યોજાતા આવા કાર્યક્રમોમાં જગ્યાની ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે। જ્યારે રાજ્યમાં લગ્ન પ્રસંગને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદાની છૂટછાટ આપવામાં આવી છે, જ્યારે આવા લગ્ન સમારોહમાં બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે। અત્યાર સુધી આ લોકોની છૂટછાટ 400ની હતી, પરંતુ તેને ઘટાડીને હવે 150 કરી દેવામાં આવી છે। આ ફેરફારો આજથી લાગુ થશે, જે 22 જાન્યુઆરી 2022 સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતના પાડોશી દેશમાં પણ મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે। શ્રીલંકામાં 1 કિલો મરચાનો ભાવ 700 રૂપિયા થઈ ગયો છે, જ્યારે 1 કિલો બટાકાનો ભાવ 200 રૂપિયાને પાર થઈ ગયો છે। મોટાભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયાથી લઈને 300 રૂપિયાને પાર થઈ ગયો છે। ઘર ચલાવવું લોકો માટે મોટો પડકાર બની ગયો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈ પણ વિડીયો હોય ને માહિતી તમારા સુધી પહોંચી શકે।